नमस्कार विद्यार्थी मित्रों, आपनु स्वागत है आज नवा लेक्चर में। गया लेक्चर में आप लिनक्स ना केटला कमांड्स अने तेनी साथे केवी रीते कार्य करी शकाय ते बाबतनी चर्चा करी छे। आजनो टॉपिक छे लिनक्स में केवी रीते फाइल अने डिरेक्टरीओना नाम आपवामां आवे छे। सामान्य रीते अत्यार सुधी आपणे जेटला पण धोरणमां अभ्यास कर्यो छे ते बधो ज विंडोज ऑपरेटिंग सीस्टम ने ध्यान में राखीने अभ्यास कर्यो छे। तेमा जेटला पण फोल्डरो क्रिएट कर्या छे, जेटली पण फाइलो क्रिएट करी छे, आ बधी ज विंडोज़ ओएस ना आधीन नाम आपवानी प्रणाली प्रमाणे आपणे दरेकना नाम आप्या हता। परंतु लिनक्स विंडोज ऑपरेटिंग सीस्टम करता तद्दन विपरीत जुदू छे। विंडोज ऑपरेटिंग सीस्टम ए ज्यारे फोल्डर के फाइल ने नाम आपवामां आवे त्यारे आस्की धारा धोरण प्रमाणे नाम आपे छे। જ્યારે આપણે એક ફોલ્ડરનું નામ કેપિટલ એ આપીએ અને તે જ જગ્યાએ આપણે બાજુમાં કોઈ બીજું ફોલ્ડર ક્રિએટ કરીએ અને તેને સ્મોલ એ નામ આપીએ તો વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ આ બંને નામને એક સમાન ગણે છે। જ્યારે લિનક્સમાં આપણે જાણીએ છીએ તેમ લિનક્સ સંપૂર્ણ રીતે કેશ સેન્સિટિવ ઓપરેટિંગ સિસ્ટમ છે અને તે કેપિટલ એ અને સ્મોલ એ બંને નામને જુદા ગણ્યા છે। એટલે એક જ જગ્યાએ તમે કેપિટલ એ નામનું ફોલ્ડર અને તેની બાજુમાં સ્મોલ એ નામનું ફોલ્ડર ક્રિએટ કરી શકો છો। આ પ્રકારે લિનક્સમાં આપણને સુવિધા મળે છે। તે જ રીતે જ્યારે કોઈ ફાઇલ કે ફોલ્ડરનું નામ આપવામાં આવે ત્યારે તે નામ વધુમાં વધુ 255 અક્ષર સુધીનું આપી શકાય છે। આ ઉપરાંત લિનક્સમાં કોઈ પણ ફાઇલ કે ફોલ્ડરનું નામ આસ્કી ધારા ધોરણ પ્રમાણે નલ કેરેક્ટર સિવાયના એટલે કે ખાલી અક્ષર સિવાયના તમામ અક્ષરોનો ઉપયોગ કરી અને ફાઇલ કે ફોલ્ડરનું નામ આપી શકાય છે। એટલે કે એવા કોઈ પણ પ્રકારના ચિહ્નો, એવા કોઈ પણ પ્રકારના અક્ષર તમે જે લખાણમાં પણ નથી લખી શકતા તેવા અક્ષરોનો ઉપયોગ અહીં તમે કરી શકો છો। પરંતુ એક સારા ઓપરેટરની ખાસિયત એ છે કે તે કોઈપણ ફોલ્ડર કે ફાઇલનું નામ યોગ્ય રીતે આપે અને વ્યવસ્થિત રીતે આપે, જેથી કરીને ભવિષ્યમાં તેનો ઉપયોગ કરતી વખતે તે સરળતાથી તેના નામને જોઈ અને જાણી શકે કે તેમાં કયા પ્રકારની વિગતોનો સમાવેશ કરેલો છે। આ પ્રમાણે નામ આપવાથી સરળતાથી માહિતીને શોધી પણ શકાય છે અને આપણું કાર્ય જટિલ બનતું નથી। આપણી ગેરહાજરીમાં પણ કોઈપણ વ્યક્તિ સમજી શકે કે આ ફોલ્ડરમાં કે ફાઇલમાં કયા પ્રકારની વિગતોનો સંગ્રહ કરેલો છે। હવે પછી આપણે ફાઇલ કેવી રીતે ક્રિએટ કરી શકાય તે બાબતને સમજીશું। ફોલ્ડરને તમે એક પાત્ર તરીકે કલ્પી શકો છો કે જે પાત્રની અંદર તમે બીજી ઘણી બધી વસ્તુઓ રાખી શકો છો। તેવી જ રીતે કોમ્પ્યુટરની અંદર એક ફોલ્ડર એ પાત્ર છે જેની અંદર બીજા ફોલ્ડર કે બીજી માહિતી, ડેટાનો તમે સંગ્રહ કરી શકો છો। સામાન્ય રીતે દરેક વપરાશકર્તા ડેટાનો સંગ્રહ કરવા માટે જુદી જુદી ફાઇલોનો ઉપયોગ કરતો હોય છે। લિનક્સમાં ફાઇલને બનાવવા માટે જીએડિટ, વિમ, વીઆઈ જેવા એડિટરનો ઉપયોગ કરવામાં આવે છે। પરંતુ કેટલીક વખત આ કાર્યને અતિ ઝડપથી કરવાની જરૂર હોય તો કમાન્ડ પ્રોમ્પ્ટ દ્વારા પણ આપણે ફાઇલને ક્રિએટ કરી શકીએ છીએ। ફાઇલને ક્રિએટ કરવા માટેનો અતિ સરળ રસ્તો છે કેટ કમાન્ડનો ઉપયોગ કરવો। કેટ કમાન્ડ દ્વારા ફાઇલોમાં રહેલી વિગતોને જોઈ તો શકાય જ છે, સાથે સાથે આપણે તેમાં નવી ફાઇલોને ક્રિએટ કરવા માટે પણ કેટ કમાન્ડનો ઉપયોગ કરી શકીએ છીએ। સૌપ્રથમ ટર્મિનલ પ્રોગ્રામને કંટ્રોલ અલ્ટર ટીનો ઉપયોગ કરી ઓપન કરો। એક વખત તમારી ટર્મિનલ વિન્ડો ઓપન થઈ જાય ત્યારબાદ જાણો કે અત્યારે તમે કઈ ડિરેક્ટરીમાં કામ કરો છો। કરંટ ડિરેક્ટરી જાણવા માટે PWD ડિરેક્ટરીનો ઉપયોગ PWD કમાન્ડનો ઉપયોગ કરવામાં આવે છે। અત્યારે આપણે આપણા હોમ ફોલ્ડરમાં જ કામ કરીએ છીએ, આપણું હોમ ફોલ્ડર છે, તેમાં 11A નામનું એક ફોલ્ડર છે જેની અંદર આપણે એક ફાઇલને ક્રિએટ કરીશું। સૌપ્રથમ ટર્મિનલ વિન્ડોમાં આવી અને કમાન્ડ ટાઈપ કરીશું કેટ, ત્યારબાદ દિશા ફેર માટેનું ચિહ્ન ગ્રેટર ધેન। અહીંયા દિશા ફેરનો મતલબ થાય છે અત્યારે તમે માત્ર કમાન્ડ ટાઈપ કરી શકો છો પરંતુ દિશા ફેર ચિહ્નનો ઉપયોગ કરી તમે કમ્પ્યુટરને જણાવો છો કે હવે મારે કમાન્ડ ટાઈપ નથી કરવાના પરંતુ હું
आ नाम लखेली फाइल में लखाण लखवा मांगो छो तो कैट कमांड ग्रेटर देन नो चिन्ह त्यार बाद तमारे जे फाइल क्रिएट करवानी छे तेनू नाम। दाखला तरीके हूँ फाइल नु नाम लखू छु गुजरात अने एंटर की प्रेस करू छु। एंटर आप्या पछी नो प्रॉम्प्ट जो तो तमने ख्याल आवशे हवे आपणी पासे नवुं लखाण लखवा माटेनो प्रॉम्प्ट नथी परंतु माहिती लखवा माटेनुं कर्सर छे। तो अहीं आपणे विगत लखीशुं आई एम लीव इन गुजरात त्यारबाद एंटर की प्रेस करो। एंटर की प्रेस करता पण तमने ख्याल आवशे के हजी आपणा माटे कमांड लखवा माटेनो प्रॉम्प्ट नथी आवतो परंतु नवी लाइन लखवा माटे एक नवी लीटी उमेराई छे। तो फरी पाछो आपणे लखाण लखशुं गुजरात इज स्टेट ऑफ इंडिया। हवे विद्यार्थी मित्रों आपणे एवुं मानीए के मारे बे लाइन लखवानी हती ते लाइन लखाई गई छे। हवे मारे लखाण लखवामांथी बहार निकळवुं छे अने फरी पाछो मारे प्रॉम्प्ट जोईए छे नवो आदेश लखवा माटेनो प्रॉम्प्ट। तो लखाणने पूरुं करवा माटे कंट्रोल डी एंड ऑफ राइटिंग कंट्रोल डी प्रेस करवाथी तमारी पासे नवो प्रॉम्प्ट आवी गेलो जोवा मळशे। हवे तमे एंटर आपो नवो प्रॉम्प्ट ज आवे छे। जे फाइल तमे क्रिएट करी तेना लखाणने चेक करवा माटे कैट हवे दिशा फेर चिन्हनो उपयोग करवानो नथी। मात्र लखो जे फाइलनुं लखाण जोवुं छे ते फाइलनुं नाम गुजरात अने एंटर की प्रेस करो। तमने तेनुं लखाण जोवा मळशे आई लीव इन गुजरात गुजरात इज स्टेट ऑफ इंडिया अने फरी पाछो नवो प्रॉम्प्ट। हवे तमने याद आवे કે બીજે દિવસે તમને એમ થાય કે મારે જે ફાઇલ ક્રિએટ કરેલી હતી ગુજરાતની તેની અંદર વધારાનું લખાણ એડ કરવું છે તો ફરી પાછું કમાન્ડ ટાઈપ કરો કેટ બે વખત ગ્રેટર દેનનું ચિહ્ન। વિદ્યાર્થી મિત્રો જ્યારે પણ લખાણમાં વિગતો વધારાની ઉમેરવી હોય ત્યારે બે વખત ગ્રેટર દેનનું ચિહ્ન કરવાનું છે। જ્યારે નવી ફાઇલ ક્રિએટ કરવી હોય અને નવું લખાણ લખવું હોય ત્યારે માત્ર એક જ વખત ચિહ્ન કરવાનું છે। સુરત ઇઝ માય સિટી એન્ડ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ગુજરાત લખાણ લખાઈ ગયા બાદ ફરી પાછું કંટ્રોલ ડી ચેક કરીએ આપણે નવી લાઈન જે ઉમેરી છે તે ઉમેરાઈ ગઈ છે કે નહીં અને એન્ટર કી પ્રેસ કરો। ખ્યાલ આવશે તમને બે લાઈન તો જે હતી જ ગુજરાત ઇઝ અ સ્ટેટ ઓફ ઇન્ડિયા એની બાજુમાં તમે જોઈ શકો છો નવી લાઈન ઉમેરાઈ ગઈ છે સુરત ઇઝ માય સિટી એન્ડ ઇટ ઇઝ અ પાર્ટ ઓફ ગુજરાત। તો આ રીતે નવી ફાઇલ બન્યા પછી તમે તેની અંદર લખાણને એડિટ પણ કરી શકો છો પણ કોઈ સંજોગોમાં જો આપણાથી કમાન્ડ ટાઈપ કરવામાં ભૂલ થશે અને ફરી પાછું તમે એક જ ચિહ્ન ટાઈપ કરશો ગ્રેટર દેનનું અને ફાઇલનું નામ લખશો ગુજરાત અને એન્ટર કી પ્રેસ કરી દેશો તો જૂનું લખાણ નીકળી જશે અને હવે નવું લખાણ તેના પર ઓવરરાઇટ થશે અને જે જૂનું લખાણ એક વખત નીકળી ગયું તે લખાણ કોઈ પણ સંજોગોમાં આપણને મળવાપાત્ર નથી જ। એટલે કાળજીપૂર્વક કમાન્ડનો ઉપયોગ કરી અને વિગતોને ઉમેરવી અથવા તો નવી ફાઇલને ક્રિએટ કરવી। હવે આપણે એક નવી ફાઇલ ક્રિએટ કરીએ દાખલા તરીકે બરોડા અને એન્ટર કી પ્રેસ કરીએ લખાણ લખશું બરોડા ઇઝ અ પાર્ટ ઓફ ગુજરાત સ્ટેટ કંટ્રોલ ડી ચેક કરીએ લખાણને કેટ કમાન્ડ અને બરોડા તો લખાણ આપણને જોવા મળે છે। આપણે આની અગાઉ જે ફાઇલ ક્રિએટ કરી છે ગુજરાતની તેનું લખાણ પણ ચેક કરી લઈએ બંનેનું લખાણ અલગ અલગ છે અને બંનેના લખાણ આપણને વ્યવસ્થિત જોવા મળે છે। હવે પછીનો જે કમાન્ડ આવે છે વિદ્યાર્થી મિત્રો તે કમાન્ડનું નામ છે બે ફાઇલોને જોડવી અને બંને ફાઇલોનું લખાણ એક નવી ફાઇલમાં જોવા મળે। દાખલા તરીકે ગુજરાતની ફાઇલનું લખાણ મારે પહેલાં જોઈએ છે અને બરોડાની ફાઇલનું લખાણ મારે ત્યાર પછી જોઈએ છે અને એક નવી ફાઇલ ક્રિએટ કરવી છે જેનું નામ આપીશું મિક્સ તો લખાણ લખીશ કેટ ત્યારબાદ
प्रथम फाइल नुं नाम के जेनुं लखाण तमारे जोईए छे तो प्रथम फाइल छे गुजरात, त्यारबाद बीजी फाइल नुं नाम जेनुं नाम छे बरोडा अने त्यारबाद ग्रेटर देन नुं चिन्ह अने हवे ते फाइल नुं नाम जेमां तमारे आ बंने फाइलोनुं लखाण जोईए छे अने एंटर की प्रेस करो। हवे मिक्स नामनी जे त्रीजी फाइल क्रिएट थई आ फाइल ओपन करीने जोईए, केट कमांडनो उपयोग करो अने फाइलनुं नाम लखो मिक्स, एंटर की प्रेस करो, जे लखाण आवे छे ते तमने जोवा मळशे आई एम लिव इन गुजरात, गुजरात इज अ स्टेट ऑफ इंडिया, सूरत इज माय सिटी एंड इट इज अ पार्ट ऑफ गुजरात, बरोडा इज अ पार्ट ऑफ गुजरात स्टेट। आ रीते गुजरात अने बरोडा बन्ने फाइलोनुं भेगू लखाण तमने त्रीजी ज फाइल के जे मिक्स नामथी बनी छे तेनी अंदर जोवा मळशे। आपणी जे होम नामनी डिरेक्टरी हती आ होम नामनी डिरेक्टरीनी अंदर गुजरात, बरोडा अने मिक्स आ त्रणेय फाइल आपणने स्टेप बाय स्टेप जोवा मळे छे। आ रीते विद्यार्थी मित्रों एक करता वधु फाइलोने तमे क्रिएट करी शको छो अने तमारी जरूरियात अनुसार तमे नवी फाइलोने क्रिएट करी तेनी साथे वधारना कार्योने पण करी शको छो। हवे दाखला तरीके तमारे कोई फाइलनी जरूर नथी અને તેને તમારે કાઢી નાખવી છે, દાખલા તરીકે એક ફાઇલનું નામ છે ગુજરાત જેની અત્યારે આપણે જરૂર નથી અને તેને કાઢી નાખવી છે તો કમાન્ડ ટાઈપ કરીશું આપણે અહીંયા આર એમ અને ત્યારબાદ ફાઇલનું નામ ગુજરાત અને એન્ટર કી પ્રેસ કરો। હવે અહીંયા તમે ચેક કરશો તો ખ્યાલ આવશે ग्राफिक्स में गुजरात नामनी हवे कोई फाइल छे नहीं, तो आ रीते तमे कोई फाइल ने पण डिलीट करी सको छो। तेवी ज रीते अहींया जे बरोडा नामनी फाइल छे, आ जे फाइल देखाय छे तमने बरोडा नामनी, तेने अने मिक्स नामनी फाइल बंने ने डिलीट करवी छे एक साथे, तो पण तमे करी सको छो। रिमूव कमांडनो उपयोग करो अने फाइलनुं नाम लखो बरोडा अने बीजी फाइलनुं नाम लखो मिक्स अने एंटर की प्रेस करो। ग्राफिक्स में जोई सको छो हवे कोई फाइल उपलब्ध छे ज नहीं, जे बधी ज फाइलो तमे एक साथे डिलीट करी दीधी छे। तेवी ज रीते 11A मां स्टेट नामनी एक फाइल छे तेने आपणे डिलीट करवानो प्रयत्न करीए। अहीं जे स्टेट नामनी फाइल देखाय छे तेने डिलीट करवानो प्रयत्न करीए, तो सौप्रथम 11A नी फोल्डर ने आपणे ओपन करवुं पड़शे सीडी કમાન્ડનો ઉપયોગ કરીને। હવે તમે ફોલ્ડર ફાઇલને ડિલીટ કરવાનો પ્રયત્ન કરો રિમૂવ સ્ટેટ, પરંતુ તેની સાથે વધારાની ઓપ્શન તરીકે ડેશ આઈનો ઉપયોગ કરીએ અને એન્ટર કી પ્રેસ કરીએ। તો વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે જ્યારે ફાઇલોને ડિલીટ કરી ત્યારે ડાયરેક્ટ ફાઇલને ડિલીટ કરી નાખવામાં આવી, કોઈ સંદેશો કોઈ મેસેજ દર્શાવવામાં આવ્યો નથી, પરંતુ જ્યારે તમે ડેશ આઈ ઓપ્શનનો ઉપયોગ કરો છો ત્યારે તમને અહીંયા મેસેજ બતાવવામાં આવે છે કે તમે ખરેખર શ્યોર છો ફાઇલને ડિલીટ કરવા માટે। જો તમે વાય પ્રેસ કરીને એન્ટર આપશો તો હવે તમારી સ્ટેટ નામની ફાઇલ ડિલીટ કરી દેવામાં આવશે, જો તમે એન ટાઈપ કરો તો તમારી ફાઇલને ડિલીટ કરવામાં આવતી નથી। ત્યાર પછીનો કમાન્ડ જે છે તે આપણે અગાઉ એક વખત જોયો છે રિમૂવ કરીને, આરએમ ડેશ આર 11AB। જો ફોલ્ડર ખાલી ન હોય તો પણ તેની સંપૂર્ણ વિગતો અંદર રહેલી તમામ વિગતોને આખા ફોલ્ડર સાથે ડિલીટ કરી દેવામાં આવે છે અને અહીંયાથી એક વખત ડિલીટ કરેલી માહિતી કોઈ સંજોગોમાં આપણને પાછી મળતી નથી। એટલે જ્યારે આરએમ કમાન્ડનો ઉપયોગ કરો ત્યારે ખૂબ જ સાવચેતીપૂર્વક તેનો ઉપયોગ કરવો, જેથી આપણી અગત્યની વિગતો ડિલીટ થાય નહીં, અને એન્ટર કી પ્રેસ કરો। આપણી તમામ ફાઇલ ફોલ્ડ રહેલી વિગતોને ડિલીટ કરી દેવામાં આવશે। સ્પેલિંગમાં ભૂલ હોય તો મેસેજ તમને બતાવશે,
नो सच फाइल और डिरेक्टरी लखवा में कई मिस्टेक थी हे अपनी फरी पाछू एक बार ट्राई करिए आरएम डेस आर अने 11 एबी एंटर की प्रेस करो। करंट डिरेक्टरी चेक करिए अपनी करंट डिरेक्टरी गई है अपने 11 एबी नी अंदर ज छे एटले डिलीट नहीं थतु पहला 11 एबी में बहार निकली जाइए अने हवे रिमूव कमांड उपयोग करिए रिमूव डेस आर 11 एबी अने एंटर की प्रेस करो। तमे जोई सको 11 एबी नो आखू फोल्डर अहींयाथी निकली गयु छे। तो आ रीते आखा फोल्डर ने डिलीट करवा माटे तमे आ कमांड उपयोग करी सको। हवे ग्राफिक्स मोड में आवीए विद्यार्थी मित्रों अने एक नवी डिरेक्टरी ने क्रिएट करिए राइट क्लिक करिए क्रिएट फोल्डर अने नाम आपीए तेने वन। फरी पाछो एक फोल्डर क्रिएट करिए अने नाम आपीए तेने एस एंटर की प्रेस करो। वन नी अंदर आपणे क्रिएट करिए छे बीजू फोल्डर क्रिएट कर्युं छे बी नामनुं। फरी पाछो राइट क्लिक करीने एक फाइल क्रिएट करी क्रिएट डॉक्यूमेंट मांथी एम्प्टी फाइल अने नाम आपी दे एने वाई वाई। हवे ज्यारे तमे एक नामना फोल्डरनी अंदर आवो सी डी अने स्पेस करीने एक एंटर। हवे आपणी करंट डिरेक्टरी छे एक तो एकनी अंदर बे फोल्डर अने एक फाइल छे आ बधुं ज एक साथे डिलीट करवा माटे आर एम डेस आर अने एस्ट्रिक एंटर। हवे तमे जोई शको छो एक नामनुं फोल्डरनी अंदर रहेला बन्ने फोल्डर अने फाइल बधुं ज डिलीट थई गयुं छे। अहीं एस्ट्रिकનું જે ચિહ્ન કરેલું છે આ ચિહ્નને તમે વાઇલ્ડ કાર્ડના ચિહ્ન તરીકે સમજો જેનો એક સમયે મતલબ થાય છે ગમે તે અક્ષરો અને ગમે તેટલા અક્ષરો એટલે હાલમાં તમારી જે કરંટ ડિરેક્ટરી છે તેમાં ઉપલબ્ધ તમામ ફાઇલો અને તમામ ફોલ્ડર જેનું નામ ગમે તે હોય તે બધું જ ડિલીટ કરો। આ કમાન્ડનો ઉપયોગ ખૂબ જ સાવચેતીપૂર્વક કરવાનો છે કારણ કે એક વખત ફોલ્ડર એમ્પ્ટી થયા બાદ આપણે તેમાંથી ડિલીટ કરેલી ફાઇલ અને ફોલ્ડરની વિગતો ફરી પાછી મળતી નથી। વિદ્યાર્થી મિત્રો અહીં ફાઇલ સાથે કરી શકાતી કેટલીક ક્રિયાઓ પૂર્ણ થાય છે જો ઉબુન્ટુ હોય ઘરે કોમ્પ્યુટરમાં તો પ્રેક્ટિસ કરવી નહીંતર ટેક્સ્ટબુકમાંથી વ્યવસ્થિત વાંચવું અને સમજવાનો પ્રયત્ન કરવો। થેન્ક યુ।